નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત અંગ્રેજી ગયા વખતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક અથવા વારા વારા એના આપણે બે પેરેગ્રાફ જોયા આજે આપણે પેરેગ્રાફ નંબર ત્રણ જોઈએ છીએ આગળ વધીએ છીએ સ્પેલિંગ પણ જોયા હતા ધીસ આપણે જોયું કે ભાઈ મેટ્રો ટ્રેન અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દરરોજના પચાસ હજાર લોકો મુસાફરી કરે છે એટલે સારામાં સારા રેલવે પ્રોજેક્ટની અને ટ્રાન્સપોર્ટની જરૂર ઊભી થઈ તો આના માટે રેલવે પ્રોજેક્ટ શરૂ કર્યો જેના માટે બારસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને એ હતી મેટ્રોલિંક મેગા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાવાદ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની મેટ્રો લિંક ચાલો આગળ જોઈએ ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેસિસ આ મેટ્રો રેલનો જે પ્રોજેક્ટ છે ફેસ ફેઝ ફેઝ એટલે તબક્કો અને ફેઝિસ એટલે તબક્કાઓ આ રેલના બે તબક્કાઓ છે ઇન ધ ફર્સ્ટ ફેઝ પેલો તબક્કો ધેર વીલ બી થ્રી લાઇન્સ તેમાં ત્રણ લાઇન નાખવામાં આવશે નોર્થ સાઉથ કોરિડોર નોર્થ એટલે ઉત્તર ને સાઉથ એટલે દક્ષિણ ઉત્તર દક્ષિણ રસ્તો અથવા કોરિડોર એટલે રસ્તો ઈસ્ટ વેસ્ટ પૂર્વથી પશ્ચિમનો રસ્તો એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે ભૂગર્ભનો રસ્તો ધ લેન્થ ઓફ ધ થ્રી લાઇન્સ વીલ બી સેવન્ટી સિક્સ કિલોમીટર આ ત્રણ જે અલગ અલગ લાઈન નાખવાની છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ભૂગર્ભ એનું અંતર છે કેટલું છોતેર કિલોમીટરનું બરાબર આમ જોઈએ તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર થોડુંક જ છે ત્રીસથી ચાલીસ કિલોમીટર જેવું પણ આ ત્રણ અલગ અલગ લાઇન નાખવાની છે એટલે એનું છોતેર કિલોમીટર અંતર થાશે હવે આના આધારે પ્રશ્ન જવાબ છે જોઈએ હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા નેમ ધેમ કે જે મેગાના પ્રોજેક્ટની અંદર પેલા કેટલા તબક્કા છે કયા કયા નામ આપો ધેર વિલ બી થ્રી બરોબર સ્પેલિંગમાં થોડીક ભૂલ છે ટી એચ આર ડબલ ઇ એચ લગતા ભૂલાઈ ગયો છે અહીંયા ટી એચ આર ડબલ ઇ એચ આવશે વચ્ચે અહીંયા બરાબર ટી પછી એચ ધેર વિલ બી થ્રી લાઇન્સ ઇન ધ ફસ્ટ ફેઝ ઓફ મેગા કે ભાઈ મેગા પ્રોજેક્ટની અંદર પેલા ત્રણ તબક્કા ત્રણ લાઇનની અંદર પેલા તબક્કા કયા કયા છે તો કે પેલું નોર્થ સાઉથ કોરિડોર ઉત્તર દક્ષિણનો રસ્તો બીજો તબક્કો ઈસ્ટ વેસ્ટ કોરિડોર પૂર્વથી પશ્ચિમનો રસ્તો એન્ડ ત્રીજું તો કે અંડરગ્રાઉન્ડ કોરિડોર ભૂગર્ભ પછી બીજું વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ઓફ ધ થ્રી લાઇન્સ આ ત્રણ જે લાઇન નાખવાની છે એનું અંતર કેટલું છે તો કે ધ ટોટલ લેન્થ ઓફ ધ થ્રી લાઇન્સ વિલ બી સેવન્ટી સિક્સ કિલોમીટર છોતેર કિલોમીટરનું અંતર છે હવે આના આધારે નીચે વિકલ્પ આપ્યા છે ટોટલ લેન્થ ઓફ ધ થ્રી લાઇન્સ વિલ બી ખાલી જગ્યા કિલોમીટર તો કે ઉપર જ કીધું સેવન્ટી સિક્સ એટલે એ નીચે અંડરલાઇન કરો પછી બીજું વીચ વર્ડ इन द पैसेज मींस स्टेज स्टेजेस स्टेज मतलब सो पहला स्टेज बिजू स्टेज तो के हम फेजेस फेज मतलब विकास ना तबक तो नीचे अंडरलाइन करो चलो अबे ત્યારબાદ नंबर चार। द नॉर्थ साउथ कॉरिडोर विल कनेक्ट आश्रम रोड

આ સ્થળના નામ છે ઇટ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે એટ એ કે આ રસ્તો ચાલુ ક્યાં થશે તો કે એપીએમસી વાસણા નેશનલ હાઈવે આઠ એ છે ત્યાંથી લઈને ઇટ વિલ બી પાસ થ્રુ વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ વચ્ચેમાં આવતા સ્થળો કયા કયા છે મતલબ કયા કયા સ્થળો આવશે તો કે વાસણા આવી જશે પાલડી આવશે વી એસ હોસ્પિટલ અને ટાઉન હોલ આટલી વસ્તુ આની વચ્ચે આવી જવાની છે તો હવે આના આધારે પણ પ્રશ્ન જવાબ આપેલા છે જોઈ લઈએ વિચ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર કયો રસ્તો આશ્રમ રોડથી ગાંધીનગરને જોડશે તો કે ધ નોર્થ સાઉથ કોરિડોર ઉત્તર દક્ષિણનો રસ્તો વિલ કનેક્ટ તે જોડશે આશ્રમ રોડ ટુ ગાંધીનગર કે ઉત્તર દક્ષિણનો રસ્તો આશ્રમ રોડથી ગાંધીનગરને જોડશે વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર કે ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે એની લેન્થ લંબાઈ કેટલી છે ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી થર્ટી ટુ પોઈન્ટ સિક્સટી કિલોમીટર ઉત્તરથી દક્ષિણ સુધીનો જે રસ્તો છે એનું અંતર લંબાઈ 62.65 પોઈન્ટ ની કિલોમીટરની છે પછી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ કે ઉત્તર દક્ષિણનો રસ્તો ક્યાંથી ચાલુ થશે તો કે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા બરોબર એપીએમસી વાસણા છે ત્યાંથી આ રસ્તો ચાલુ થશે પછી ત્યારબાદ અહીં પણ વિકલ્પ આપેલા છે જોઈએ પેલો વિકલ્પ શું કે છે द नॉर्थ साउथ कॉरिडोर विल कनेक्ट खाली जगह उत्तर दक्षिण का रस्तो कोने जोडसे तो के आश्रम रोड टू गांधीनगर सी नीचे अंडरलाइन करो પછી બીજુ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ખાલી જગ્યા ક્યાં થી ચાલુ થાશે ઉત્તર দক্ষিণ નો રસ્તો ક્યાં થી ચાલુ થાશે તો કે વાસણા એટલે કે એ નીચે અંડરલાઈન કરો પછી ત્રીજો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી ખાલી જગ્યા કિલોમીટર લોંગ ઉત્તર દક્ષિણનો રસ્તો કોરિડોર એટલે રસ્તો ખાલી જગ્યા કિલોમીટર લાંબો છે તો કે બત્રીસ પોઈન્ટ પાસઠ એટલે કે ડી એના નીચે અંડરલાઈન કરવાની છે અંડરલાઇન પણ કરવાની છે સાથે ચોરસ કાઉસની અંદર એબીસીડી જે આવતું હોય એ લખવાનું પણ છે ચાલો ત્યારબાદ ત્યારબાદ જોઈએ પાંચ નંબર ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ટેક્સ જંક્શન બરોબર ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ પૂર્વ પશ્ચિમનો જે રસ્તો છે એ ઇન્કમ ટેક્સ જંક્શન એને એ ક્રોસ એટલે પાર કરી જાશે ઈટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ ત્યાંથી તે થોડો ડાબી બાજુ ડાબી બાજુ તરફ વળશે ત્યાં તો કે કોબા સર્કલ કોબા સર્કલ બાજુ થોડો ડાબી બાજુ વળે છે એન્ડ વિલ રન ટુવાડ્સ ટુઆર્ડ ગાંધીનગર તે ગા તે ડાબી બાજુ વળી ગાંધીનગર તરફ વળશે ટુવર્ડ્સ એટલે વળવું ની તરફ ગાંધીનગર તરફ વળશે ધેર આર ટુ મોર જંક્શન્સ ઓન ધીસ લાઇન આ રોડ ઉપર બીજા બે જંક્શન જંક્શન એટલે સ્ટેશન કે જ્યાં ટ્રેન ઊભી રહી એ આવે છે ઇન્ફોસિટી એન્ડ જીઆઈએફટી સિટી બરાબર ઇન્ફોસિટી અને જીઆઈએફટી સિટીમાં ઊભો રહેશે ધેર વિલ બી થર્ટી વન સ્ટેશન્સ ઓન ધીસ કોરિડોર આ રૂટ ઉપર પૂર્વ પશ્ચિમ રૂટ ઉપર સ્ટેશનો આવે છે ચાલો ત્યારબાદ પ્રશ્ન જવાબ જોઈ લઈએ ટુ આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર બરોબર જો નોર્થ સાઉથ ઉત્તર દક્ષિણના કયા બે રસ્તાઓ વિચ ટુ જંક્શન્સ આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર ઉત્તર દક્ષિણમાં કયા બે ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે એમાં કયા બે જંક્શન એટલે કે મોસ્ટાર સ્ટેશનો આવશે બરાબર તો કે ઇન્ફોસિટી એન જીઆઈએફટી સિટી આર ટુ જંક્શન્સ ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર બરોબર ત્યારબાદ

ધેર વિલ બી ખાલી જગ્યા સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર તો કે ઉપર જ લેખું થર્ટી વન એટલે બી નીચે અંડરલાઈન કરો બરાબર છે જો અહીંયા વાત હતી બરોબર તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર તો એમાં ખાલી ઇન્કમટેક્સ જંક્શન એક જ આવે છે પછી આખી વાત છે એને ક્યાં ક્યાંથી વળે છે તો કે કોબા સર્કલથી ગાંધીનગર તરફ વાક વળી જાય છે પછી બીજી વાત કઈ આવી ગઈ તો કે પછી બીજી વાત આવી ગઈ એ નોર્થ સાઉથની આવી ગઈ બરોબર ચાલો હવે આજે આપણે આ ત્રીજો પ્રશ્ન જોયો ત્રીજો પેરેગ્રાફ એના પ્રશ્ન જવાબ અને વિકલ્પ જોયા ચોથો પેરેગ્રાફ જોયો પ્રશ્ન જવાબ વિકલ્પ જોયા અને પાંચમો પેરેગ્રાફ અને એના વિકલ્પ પ્રશ્ન જવાબ અને વિકલ્પ જોયા તો આજે આ ત્રીજું ચોથું અને પાંચમું એના પ્રશ્ન જવાબ અને વિકલ્પ તમારે લીથાની અંદર લખવાના છે અને હોમવર્કની અંદર પણ કરવાના રહેશે સમજાઈ ગયું ફરીથી કહી દઉં છું કે ત્રીજો ચોથો અને પાંચમો એના પ્રશ્ન જવાબ અને વિકલ્પ લીથાની અંદર સારા અક્ષરે લખવાના છે અને ગયા વખતે જે આપણે સ્પેલિંગ જોયા એ સ્પેલિંગ તમારે પાકા કરવાના છે યાદ રાખજો ભૂલી જવાના નથી જેથી કરીને વાંચવાની અંદર પાકું કરવામાં તમને સરળતા રહેશે આ પ્રશ્ન જવાબ ખાલી લખવા ખાતર લખવાના નથી પાકા કરવાના છે એટલે એક વખત સારા અક્ષરે લખી પાકા કરવાના પીથાની અંદર સારા અક્ષર કરવાના હોમવર્ક અંદર પણ સારા અક્ષર કરવાના રહેશે અસ્તુ